નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વાઇઝ ઓફ નોલેજમાં મિત્રો આજે આપણે વાત કરીશું કે કોરોના સામે લડવા માટે ભારત દેશમાં કઈ વ્યક્તિએ કેટલું દાન કર્યું તે વિશે પણ એ પહેલાં હું તમને વિનંતી કરીશ કે જો હજી સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લો અને નોટિફિકેશન બેલ પણ દબાવી લો જેથી અમારી આવનારી દરેક વિડીયોની માહિતી તમને પહેલાં મળી રહે તો આવો શરૂ કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ કોરોના વિરુદ્ધ જંગમાં સામે આવે અને સ્વેચ્છાએ મદદ કરે આના માટે પીએમ મોદીએ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને એકાઉન્ટ ડિટેલ્સની માહિતી આપી છે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ દાન કરવાની અપીલ કરવામાં આવી છે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે રાજ્યના કલાકારો કથાકારો અને મંદિરો દ્વારા દાન કરવામાં આવ્યું છે કોરોના સામે લડવા રતન ટાટાએ રૂપિયા પંદરસો કરોડનું દાન કર્યું કોરોના વાયરસ સામે લડવા ટાટા ટ્રસ્ટ પંદરસો કરોડ રૂપિયા આપશે શનિવારે ટાટા ટ્રસ્ટ દ્વારા જારી કરેલા પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે કંપની દ્વારા આપવામાં આવેલા આ ભંડોળનો ઉપયોગ આરોગ્ય કર્મચારીઓ માટે જરૂરી સાધનોની ખરીદી કેસ વધતા શ્વસનતંત્ર બાબતે તથા પરીક્ષણ કેટ ખરીદવા જેવી બાબતો માટે કરવામાં આવશે રતન ટાટાએ આ સંદર્ભમાં ટ્વીટ કરીને કહ્યું છે કે કોવિડ નાઇન્ટીન કટોકટી સમય આપણા બધા માટે એક સમાન છે આ સૌથી મુશ્કેલ પડકાર સામે અમે પણ લડી રહ્યા છીએ ટાટા ટ્રસ્ટ અને ટાટા જૂથની કંપનીઓ પણ ભૂતકાળમાં દેશની જરૂરિયાતો માટે ઊભી રહી છે આ સમય જરૂર સૌથી વધુ છે આખી દુનિયાને કોરોના વાયરસે ભરોડામાં લીધી છે અને હવે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા ભારતમાં પણ તીવ્ર ગતિએ વધી રહી છે વિશ્વમાં કોરોના વાયરસનો કહેર આફતને પહોંચી વળવા માટે મંદિરોએ રાહત ફંડમાં કર્યું દાન ઉલ્લેખનીય છે કે પટનાના મહાવીર મંદિર ન્યાસે મુખ્યમંત્રી રાહત કોષમાં એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે મહાવીર મંદિર ન્યાસના સચિવ કિશોર કુણાલે જણાવ્યું કે તેમણે સરકારના કોરોના સામે લડવા માટે સંભવ તમામ મદદ કરવાની વાત કરી હતી શિરડી સાંઈ મંદિરે એકાવન કરોડ રૂપિયાનું દાન કર્યું છે કોરોના વાયરસ મહામારીના વધતા મામલાઓ જોતા આ સંકટને પહોંચી વળવા માટે સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટ શિરડીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં એકાવન કરોડનું દાન કર્યું હતું આપને જણાવી દઈએ કે કોરોના પીડિતોની સંખ્યા એકસો પચીસ થઈ છે નોંધનીય છે કે આપણા દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી એકજૂટ થઈને ઊભી છે સ્ટાર્સ પીએમ રિલીફ ફંડમાં દાન આપી રહ્યા છે કપિલ શર્માથી લઈને ઘણા સ્ટાર્સે પૈસા દાનમાં આપ્યા છે કપિલ શર્માએ પચાસ લાખ રૂપિયા આપ્યા કપિલ શર્માએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે તેમણે લખ્યું આ સમય એક સાથે ઊભો રહેવાનો છે જે લોકોને આપણે જરૂર છે કોરોના સામે લડવા હું પીએમ રિલીફ ફંડ માટે પચાસ લાખ રૂપિયા આપી રહ્યો છું હું બધાને ઘરે રહેવા માટે વિનંતી કરું છું પવન કલ્યાણે એક કરોડનું દાન આપ્યું સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે પણ પૈસા દાનમાં આપ્યા છે તેમણે ટ્વીટ કરીને લખ્યું હું પીએમ રિલીફ ફંડમાં એક કરોડ રૂપિયા દાનમાં આપી રહ્યો છું પીએમ મોદીની ઇન્સ્પાયરિંગ લીડરશીપ કોરોના મહામારીથી દેશ બચાવી લેશે સાઉથના અન્ય એક સુપરસ્ટાર ચરણે સિત્તેર લાખ રૂપિયા ડોનેટ કર્યા છે ત્યારે એકતા કપૂરે ટ્વીટ કરીને લખ્યું આ ક્રિટિકલ સમયમાં દરેકનું યોગદાન મદદ કરી શકે છે થોડું દાન કરીને આ જન આંદોલનમાં સામેલ થાવ ક્યારા અડવાણી ભૂમિ પેડનેકર અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ આને સપોર્ટ કર્યું છે આ લોકોએ પણ ટ્વીટ કરીને આ કોન્ટ્રીબ્યુશનને સપોર્ટ કરવાનું કહ્યું બાહુબલીના સુપરસ્ટાર પ્રભાસ પણ દાન આપવા માટે આગળ આવ્યો છે પ્રભાસે પ્રધાનમંત્રી રાહત કોષમાં ત્રણ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે તેમજ આંધ્રપ્રદેશ અને તેલંગણા મુખ્યમંત્રી કોષમાં પચાસ પચાસ લાખનું દાન આપ્યું છે પ્રભાસ થોડા સમય પહેલાં જ્યોર્જિયાથી આવ્યો છે ત્યાં તેમની આવનાર ફિલ્મ પ્રભાસ ટ્વેન્ટીનું શૂટિંગ ચાલી રહ્યું હતું તેમની સાથે અભિનેત્રી પૂજા હેગડે પણ હતી જ્યોર્જિયા આવીને પ્રભાસે પોતાને ચૌદ દિવસ સુધી એકાંતવાસમાં રાખી દીધો છે પ્રભાસના પહેલા તેલુગુ અભિનેતા પવન કલ્યાણે બે કરોડ તેમના ભત્રીજા રામચરણે સિત્તેર લાખ અને તેના પિતા તેલુગુ સ્ટાર ચિરંજીવીએ એક કરોડ રૂપિયા અને પ્રખ્યાત અભિનેતા મહેશબાબુએ એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે અક્ષય કુમારે સરકારની મદદ માટે શનિવારે પીએમ કેર્સ ફંડમાં પચીસ કરોડ રૂપિયા દાન કર્યા આ વાતની જાણકારી તેણે ટ્વીટના માધ્યમથી આપી બોલીવુડ તરફથી આ સૌથી વધુ રકમ દાનમાં મળી છે ત્યારબાદ ગુરુ રંધાવા ભૂષણ કુમાર રાજકુમાર રાવ શિલ્પા શેટ્ટી મનીષ પોલ અને વરુણ ધવન પણ સામે આવ્યા બીજી બાજુ સલમાન ખાને પચીસ હજાર મજૂરોની એકાઉન્ટ ડિટેલ માંગી છે આવો જાણીએ કોણે કેટલું દાન કર્યું અક્ષય કુમાર પચીસ કરોડ ભૂષણકુમાર બાર કરોડ વરુણ ધવન પચીસ લાખ ગુરુ રંધાવા વીસ લાખ શિલ્પા શેટ્ટી એકવીસ લાખ મનીષ પોલ વીસ લાખ ભારત પર આવેલા સંકટને ધ્યાનમાં રાખીને કેટલાક બિઝનેસમેન સહિત ઘણા લોકોએ મદદ માટે હાથ લંબાવ્યો છે તેમ કહેવામાં આવી રહ્યું છે કે વિપ્રોના સંસ્થાપક અજીજ પ્રેમજીએ કોરોના વિરુદ્ધની લડાઈમાં પચાસ હજાર કરોડ કરતાં પણ વધારે રકમનું દાન આપ્યું છે અજીજ પ્રેમજી વિપ્રો કંપનીના ફાઉન્ડર છે ફોર્બ્સની માહિતી પ્રમાણે હાલ અજીજ પ્રેમજીની નેટવર્થ છ પોઈન્ટ એક બિલિયન ડોલર છે તેઓ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણી રહ્યા હતા પરંતુ તેમણે પોતાનું શિક્ષણ અધવચ્ચે છોડી દેવું પડ્યું હતું વર્ષ ઓગણીસો છાસઠમાં તેમના પિતાના મૃત્યુ બાદ તેમણે પોતાના પિતાએ શરૂ કરેલી કંપનીનો હવાલો સંભાળ્યો હતો ધીમે ધીમે તેમણે પોતાની કંપનીનો વિસ્તાર કર્યો હતો અને પછી એક એવીઆઈટી કંપની બનાવી જેને વૈશ્વિક સ્તરે ઓળખ મળી વર્ષ બે હજાર ઓગણીસમાં જ અજીત પ્રેમજીએ વિપ્રો કંપનીના પ્રમુખ પદેથી નિવૃત્તિ લઈ વારસો દીકરા રિષદ પ્રેમજીને સોંપ્યો હતો અજીત પ્રેમજી લોકો એક ખૂબ જ દયાળુ બિઝનેસમેનના રૂપમાં જુએ છે ફોર્સની માહિતી પ્રમાણે અજીત પ્રેમજીએ અત્યાર સુધી એકવીસ બિલિયન ડોલર દાનમાં આપ્યા છે ગુજરાતમાં પણ દાનની સરવણી વહી કોરોનાને લઈને સૌરાષ્ટ્ર પિક એસોસિએશન મદદે આવ્યું હતું તેમણે પ્રધાનમંત્રી રાહત ફંડમાં એકવીસ લાખનું ફંડ આપ્યું હતું સોમનાથ મંદિરે એક કરોડનું આપ્યું દાન કોરોના સામે લડવા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો અને મુખ્યમંત્રી રાહત ફંડમાં એક કરોડ રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી હતી સૌરાષ્ટ્રમાં આવેલા પટેલોના આસ્થા કેન્દ્ર ખોડલધામે મુખ્યમંત્રી રાહત ફંડમાં એકવીસ લાખનું આપ્યું દાન સચિન તેંડુલકરે આપ્યું પચાસ લાખનું દાન ચેમ્પિયન બેટ્સમેન સચિન તેંડુલકરે કોવિડ નાઇન્ટીન મહામારી સામે લડવા માટે પચાસ લાખ રૂપિયાનું દાન આપ્યું છે ભારતના અગ્રણી ખેલાડીઓનું આ સૌથી મોટું દાન છે નોંધનીય છે કે ઘણાએ તેમના પગારની ઘોષણા કરી છે જ્યારે ઘણાએ તબીબી ઉપકરણો આપ્યા છે ગાંગુલીએ આપ્યું પચાસ લાખનું દાન બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગરીબોમાં પચાસ લાખ રૂપિયા દાનની જાહેરાત કરી હતી એક સૂત્રએ જણાવ્યું કે સચિન તેંડુલકરે વડાપ્રધાન રાહત ભંડોળને પચીસ લાખ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત નિધિને પચીસ લાખ આપવાનો નિર્ણય કર્યો છે કોરોના વાયરસને કારણે નાના મોટા તમામ ઉદ્યોગો અને ધંધાઓને મોટો ફટકો પડ્યો છે સૌથી વધુ ફટકો ગરીબોને પડ્યો છે ત્યારે આ લોકોની મદદ માટે ઘણા લોકો આગળ આવ્યા છે કોરોના વાયરસને કારણે અસરગ્રસ્ત મદદ હેતુ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહત નિધિમાં દાન કરવા અપીલ કરી છે જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ દાતાઓ સંસ્થાઓ કલાકારો સહિત અનેક લોકોએ આ રાહત નિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે લોકગાયક કીર્તિદાન ગઢવીએ કોરોના સામેની લડત માટે અગિયાર લાખનું દાન કર્યું છે એક બાદ એક ગુજરાતી સાહિત્યકાર સરકારની મદદ કરવા આગળ આવી રહ્યા છે કીર્તિદાન ગઢવીએ અગિયાર લાખની સહાય કરી અને તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે તેઓ સરકારના આદેશનું પાલન કરે અને ઘરમાં જ રહે તેવી અપીલ પણ કરી છે હાસ્ય કલાકાર હકાબા ગઢવીએ કોરોનાની મહામારી સામે લડવા માટે મોટી જાહેરાત કરી છે તેમણે પોતાની બેંકમાં રહેલા રૂપિયામાંથી પચાસ હજાર રાખીને તમામ રકમ દાન કરવાની જાહેરાત કરી છે તેમને ત્રણ ખાતામાં જેટલી રકમ છે તે તમામ દાન કરવાની જાહેરાત કરી છે ઘરની જરૂરિયાત માટે પચાસ હજાર રાખીને અન્ય રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભગુડા વતી માયાભાઈ આહિરે અને રામાભાઈ કામળિયાએ અગિયાર લાખ નું દાન કર્યું છે આ સાથે માયા આહિરે પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન કર્યું છે તો આ હતી સંપૂર્ણ માહિતી જો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરવાનો ભૂલશો નહીં જેથી કરીને આ વિડીયો તમારા મિત્રો અને સંબંધીઓ પણ મેળવી શકે આવી જ બીજી વિડીયોની માહિતી લઈને ફરી આપણી સમક્ષ હાજર થઈશું જો તમારી કોઈ માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અમે એ માહિતી લઈને તમારી સમક્ષ હાજર થઈશું ધન્યવાદ